नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे गुजरातीमां 12मो पाठ छे सौजन्यशील प्रभाषण पर। हवे सौजन्य એટલે શું? सौजन्य એટલે રુજુ અથવા સુજનતા અથવા સજ્જન, ઇંગ્લિશમાં કહેને જેન્ટલમેન, જેન્ટલમેન એટલે જેન્ટલમેન અથવા સૌજન્ય અથવા રુજુ માણસ અથવા સજ્જન માણસ, અને શીલ એટલે ચારિત્ર્ય। સજ્જન છે અને ચારિત્ર્યવાન માણસ છે પ્રભાષણ। મોરબી માં થયો હતો મિત્રો, બહુ સરસ મજાનો પાઠ છે આ પાઠનું। આજે આપણે અલી પરિચય આ વિડીયોમાં જોવાના છીએ। પાના નંબર ગુજરાતીમાં તમે 50 ખોલો ત્યાં આપણે આ પાઠનો અવિ પરિચય આપ્યો છે, તો જોઈ સૌજન્યશીલ પ્રભાષણ પર એટલે સુજન અથવા સૌજન્ય અથવા સજ્જન અને ચારિત્ર્યવાન પ્રભાષણ પર। સૂક્ષ્મ સાહિત્ય સૂજન અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાસરેનો જન્મ મોરબીમાં થયો, જે રાજકોટની બાજુમાં જાણો છો મોરબી, હવે તો જિલ્લો બની ગયો છે। ત્યારે એ મોરબી એક સ્ટેટ હતો, મોરબી રાજ્ય તરીકે ગણાતું, ક્યાં રાજા શાહી જે હતી એની અંગ્રેજોના વખતની વાત કરો। પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગણીમાં, તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગર લીધું। આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ ભદ્રા કાવ્ય સંગ્રહ ફૂલ ફાગણના, ગીત સંગ્રહ દીપમાલા, મુક્તક સંગ્રહ કંઠ ચાતક અને પ્રાણ રોપાઈ, આવા અલગ અલગ એને સાહિત્યિક રચનાઓ કરી છે। પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ, ભાવ સાચો હોય, આપણે કોઈ કોઈ વ્યક્તિ કંઈ સારું કાર્ય કરે તો આપણે ખુશ થાય, તો આપણા અંતરાત્માથી મનથી એમને ખુશી આવી જાય, અને ઘણી વાર આપણે ખુશ ન થવું હોય પણ એમ કે સારું કર્યું, સારું તમે બહુ સારું કર્યું છે, એટલે એ કૃત્રિમતા એવી ભાવની અંદર ખરેખર શું હોય, સહજતા હોય, સહજતા એટલે જે છે એવો ભાવ હોવો જોઈએ, એટલે એની ભાવની સચ્ચાઈતા હતી। ગહન, ગહન એટલે ઊંડા, ઊંડાણપૂર્વક તમે લઈએ, સુચારું એટલે સારી રીતે, અભિવ્યક્તિ એટલે રજૂઆત, પ્રાસાદિકતા તેમજ મંજૂર કાવ્ય વાણીની। હવે પ્રાસાદિક કોને કહેવાય? એકદમ ટૂંકું અને સચોટ વર્ણન આવી જાય પ્રાસાદિક કહેવાય, અને મંજૂર, મંજૂર એટલે કોમળ, કાવ્ય વાણી, વાણી એટલે બોલી, કોઈ વર્તન કોઈ વાણી બોલે એ વાણી કહે, એનો પરિચય થાય છે। ટૂંકમાં એનું કાવ્યની રજૂઆત એકદમ સુંદર, ઊંડાણપૂર્વકની રજૂઆત, સ્પષ્ટ અને સજ્જાઈતા, પ્રાસાદિકતા, આ બધું એની કાવ્યનો પરિચય થાય છે। મુકુંદભાઈએ યશોદાઈ વ્યક્ત ચિત્રોની સંગ્રહો આપ્યા છે। યશોદાઈ એટલે જે ચરિત્ર જેના વિશે લખ્યું છે એ યશ પામે, જેને જેની નામના ચારે બાજુ ગવાતી હોય, આવા યશોદાઈ ચરિત્ર ચિત્રણ જ આપ્યા છે। કોઈ સામાન્ય માણસ જેને કંઈ કહ્યું જ ન હોય સમાજ માટે, અથવા સફળ વ્યક્તિનો એનું ચરિત્ર લખીને કંઈ તમે કંઈ કરી ન શકો, એનાથી હું મતલબ જે સમાજને કંઈ ઉપયોગી જ નથી હોય એના ચરિત્ર લખવાની જરૂર નથી, પણ યશોદાઈ હોય જે યશને લાયક હોય એવા વ્યક્તિના ચિત્ર લખો, ચરિત્ર ચિત્રણ કરો, તો સમાજને એમાંથી શીખ મળે, બોધ મળે, પાઠ મળે। સત્યકથા 1, 2, 3 સત્વશીલ મારા મોટી બા અને બીજી સત્ય કથાઓ તથા મારી માં જેવા વ્યક્તિ ચરિત્રોમાં ઉદાર, એટલે ઉદાર એટલે ઉદાર એટલે શ્રેષ્ઠ અને મોટું, જેને વિશાળ એવું જીવન દ્રષ્ટિ, વૈવિધ્યપૂર્ણ એટલે બધું જુદું જુદું નવું નવું, પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે। સરળ, આકર્ષક તેમજ પ્રાસાદિક ગદ્ય પારસરેને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્તાવ્યું। એ ગદ્યકાર કેવા છે? સરળ છે, પારદર્શક છે, કોઈ ઢાંકવા પીછોડવાની વાત નહીં, આ પાથી ઓલી વાત તમે જોઈ શકો। હું દાખલા તરીકે કોઈ વિશે લખું તો ખરેખર એના જીવનમાં એ ઓછું હોય, પણ હું એ કરતાં થોડું વધારે લખી નાખું, હું આવું હતું નામ હતું, પણ વધારે વખાણ કરી, એને પારદર્શકતા નું કહેવાય, તો પારદર્શકતા જેવું છે એવું નથી બધા, તો પારદર્શકતા, પ્રાસાદિક ગદ્ય એકદમ જેને કહેવાય તત્વો બધા આવી જાય, ટૂંકું અને સ્પષ્ટ સચોટ, આ ગદ્ય પારસરેની ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કર્યા છે। કંઠ ચાતકનો અને પ્રાણ બપૈયા એ પદ સંગ્રહની ગુજરાતી સાહિત્યનું પરિષદનું સત્યકથા
એ વગેરે ગુણો વડે સૌનું દિલ, અને મિત્રો આવો શિક્ષક હોય એ સૌનું દિલ જીતી લે એવા દિલ જીતનારા પ્રભાશંકર, પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વીરન રાજગુરુ હતા. આવા પ્રભાશંકર હતા જે કોને કોને સજા સલાહ આપતા હતા? પ્રજાને, રાજવીઓ એટલે રાજાને, સમાજને, સરકારને, મહારાજને, અને અંતે એવું કહેવાય કે ગાંધીજીને ખરે કામ જ્યારે જરૂર હતી ત્યારે એને સાચી સલાહ આપી હતી એવા આપણા વીર પુરુષ હતા. સત્તા, સંપત્તિ, પદ અને કીર્તિને ઠોકર મારી દીધી. એને સત્તા નથી જોતી, નથી એને સંપત્તિ, નતું એટલે પદ કે એની કીર્તિ એટલે નામના કાંઈ નથી જોતું. એટલે બધું કહી દીધું, મારે આમાંથી કાંઈ નથી, મારે માત્ર સેવા કરવી છે. સત્ય, સંયમ અને વફાદારીની આચાર ધર્મ શીખવનારા સિલવન સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિક્ષા આ ચરિત્ર લેખ જગાવે છે. કેવા છે? તો કે સત્ય, સંયમ અને વફાદારી. જે સત્ય બોલે, સંયમ એટલે નિયંત્રણ, પોતાનું જીવન એની ઉપર એકદમ કાબુ રાખે, અને વફાદારી જ્યાં પણ કાર્ય કરે, જ્યાં પણ નોકરી કરે, સેવા કરે, અને વફાદારી એવો આચાર ધર્મ. આચાર ધર્મ એટલે આપણે એમાંથી આચરણ કરીએ, આપણે પણ એવું કરતા શીખીએ એવો શીખવનારા સિલવંત. સિલવંત કોને કહેવાય? જેનું ચારિત્ર્ય સારું છે, જેનું શીલ સારું છે એવું આ સાધુ. જેને સાધુ માણસ હોય સિલવંત. ગંગા સંધિ પાંડવાએ સસ્મજન ભજન લખ્યા કે સિલવંત સાધુને વારે વારે ગમીએ પાંડવાએ. એ સિલવંત કોને કહેવાય? કે જેનું ચારિત્ર્ય સારું હોય એવા. આ આખું ચરિત્ર વાંચવાની આપણે અભિપ્સા એટલે ઈચ્છા જ કે આજે આટલો કવિ પરિચય જાણીને તમને એમ થશે કે આ પાઠને વાંચી તો ખરા, શું છે આવું બધું પાઠની અંદર? લેખકની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી અત્યંત ધ્યાન આકર્ષક બની છે. અને પાછા લેખક પણ એટલા સરસ છે મિત્રો, મુકુંદ પારાશર્ય, કે એની લેખકની સ્પષ્ટ, પારદર્શક જે કંઈ વર્ણન કરશે, સ્પષ્ટ, પારદર્શક, સહજ અને સરળ શૈલી જે છે એવું જેવું એને સહજ કહેવાય, અને સરળ શૈલી એટલે સરળ રીત અત્યંત ધ્યાન આકર્ષક બની, આપણા ધ્યાનની અંદર આવે અને આપણે આકર્ષક એટલે ગમી જાય એવી સરસ મજાની શૈલીમાં છે. તો હવે પછીના વિડીયોમાં મિત્રો આપણે આ પાઠને વિગતે સમજીશું.